મિત્રો, આજે આપણે સૂઈ જવાની સાચી રીત એના ઉપર વાત કરીશું. આપણને ખબર છે કે આપણી જિંદગીના અડધા વર્ષો આપણે સૂવામાં કાઢીએ છીએ. માની લો કે હું 70 વર્ષનું મારું જીવન હોય તો 35 વર્ષ તો મારા સૂવામાં જતા. મારો કહેવાનો ભાવ અર્થ કે યોગ, શારીરિક કસરત, એક્સરસાઇઝ, આ બધું આપણી તંદુરસ્તી ઉપર જેટલો ભાગ ભજવે છે એટલો જ ભાગ આપણી સુવાની રીત ઉપર એ અસર કરે છે. આપણી તંદુરસ્તી ઉપર આપણે કઈ રીતે સૂઈ જઈએ છીએ એની પણ અસર થાય છે. આયુર્વેદમાં એક સિદ્ધાંત છે, એક કહેવત છે કે ઊંધો સુવે અભાગ્યો, છતો સુવે રોગી, જમને પડખે તો જોગી સુવે અને ડાબે પડખે ભોગી. આની પાછળ બહુ વિજ્ઞાન છે મોટું. આપણે સુઈ જઈએ ત્યારે યાદ રાખવું, જમ્યા પછી અડધો કલાક ડાબા પડખે સુવાનું, ત્યાર પછી આમ છતાં આપણે સુઈ જઈએ, તકિયો મૂકીને ટીવી જોતા હોય તો છતાં સુવાની છૂટ છે, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય. પણ યાદ રાખો કે એમાં તમારા હાથ જે છે એ કોઈ દિવસ આમ રાખીને નહીં સુવાના માથા ઉપર, એ નુકસાનકારક છે. હંમેશા છતાં સુઈ જઈએ ત્યારે બંને હાથ છાતી ઉપર રાખીને સુવાના. બીજી વાત, આખી રાત આપણે ડાબે પડખે અથવા તો જમના પડખે સુવાનું, છતાં કે ઊંધા સુવાનું નથી, તો જ આપણી તંદુરસ્તી જળવાય. એની પાછળનું વિજ્ઞાન છે, ફિઝિકલ વિજ્ઞાન છે આખું, કે આપણા હાર્ટને ઓછામાં ઓછી તાકાત પડે છે બ્લડ સર્ક્યુલેશન માટે. ડાબું પડખું ઘણા તો તૂટ્યું વારીનું હોઈ જાય, પેલું કૂતરું હોઈ જાય એમ, આમ એવું તૂટ્યું વારે કે આ દાઢી છે તે ઢીચણને દાઢી અડી જાય ઠંડીમાં, એ સાહેબ તદ્દન ખોટી રીત છે, એ લાંબા ગાળે નુકસાન કરતા છે. હંમેશા પગ તમારા સીધા જોઈએ અથવા તો 45 અંશના ખૂણે વાળેલા જોઈએ. આપણે હિન્દીમાં ગાયન પણ છે, કરવટે બદલ કે, બરાબર, કરવટે એટલે પાસું. હંમેશા પાસાથી સુઈ જવાનું, જમના પાસે સુવો અથવા તો ડાબા પાસે સુવો. ઊંઘમાં જમનું પાસું દુખી જાય એટલે ઊંઘમાં આપણે પાસું ફેરવી નાખવાનું, ડાબા પડખે સુવાનું. આ એક રીત. બીજી એક રીત છે કે કોઈ દિવસે ઉત્તર દિશામાં માથું રાખીને ભૂલે ચૂકે નહીં સુવાનું, નિયમ લઈ લેજો. આખી જિંદગી ઉત્તર દિશામાં માથું રાખીને નહીં સુવાનું. એની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે. ટૂંકમાં હું તમને સમજાવું કે આપણી પૃથ્વી એ ચુંબક તત્વવાળી છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બરાબર, પોઝિટિવ અને નેગેટિવ, એ બે ચુંબકીય મેગ્નેટિક પાવર છે એની અંદર. એટલે આપણા શરીરની અંદર લોહ તત્વ છે, લોહ એટલે લોખંડ, આયરન જેને કહેવાય, એ લોખંડ તત્વ, હિમોગ્લોબિનની અંદર જે તત્વ રહેલું છે લોહ તત્વ, સ્વાભાવિક વાત છે. બધા તમે પણ જોયું હશે કે લોહી ચુંબક અને લોખંડ બંને આમ નજીક રાખો એટલે સીધું ખેંચાણ થાય, બરાબર. હવે લોહી ચુંબકનો નિયમ છે કે બે ધ્રુવ પોઝિટિવ હોય, સરખા ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય અને વિરુદ્ધ ધ્રુવો હોય તો આકર્ષણ થાય. એટલે સીધી વાત છે, આપણું માથું એ ઉત્તર ધ્રુવ છે અને પગ એ દક્ષિણ ધ્રુવ છે. તમે ઉત્તર દિશામાં માથું રાખીને સુવો તો ઉત્તર ઉત્તર સમાન ધ્રુવો ભેગા થાય અને સમાન ધ્રુવો ભેગા થાય તો અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે પૃથ્વીની જે મેગ્નેટિક પાવર છે એ તમારા બ્લડને મગજ તરફ આવવા નથી દેતું. એ મેગ્નેટિક પાવર મગજ તરફ જે બ્લડ હોય એને પાછું ધક્કો મારે છે. જ્યારે બીજી બાજુ શું થાય છે કે આપણું હાર્ટ જે છે, હૃદય, એ મગજને લોહી પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. એટલે પરિણામ એ આવે છે કે હાર્ટને મગજ ઉપર લોહી પહોંચાડવા માટે વધારે તાકાત કરવી પડે છે, કારણ કે પેલું મેગ્નેટિક જે પાવર છે પૃથ્વીનો એને પાછું ધકેલે છે જ્યારે હાર્ટ મગજ તરફ ધકેલવા પ્રયત્ન કરે છે. એટલે ઊંઘમાં આપણા હાર્ટને વધારે કામ કરવું પડે છે, હાર્ટ ઉપર વધારે તાકાત આવે છે. એવી રીતે પગ એ આપણું દક્ષિણ ધ્રુવ છે અને પગ આપણા જો દક્ષિણ બાજુ હશે તો ત્યાં પણ સમાન ધ્રુવો ભેગા મળે એટલે અપાકર્ષણ થાય અને અપાકર્ષણ થાય એટલે પગમાં પણ શું કરશે,
પૃથ્વીનું ચુંબકીય બળ જે છે એ આપણા પગમાંથી બ્લડને પાછું ફેરશે તો ત્યાં પણ હાર્ટને તાકાત પડે. આ રીતે ઉત્તર બાજુ જ્યારે આપણે માથું રાખીને સૂઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે સાયન્સની રીતે મેગ્નેટિક પાવરની જે સિસ્ટમ છે એ રીતે આપણા હાર્ટને આખી રાત બ્લડ સપ્લાય માટે, બ્લડ સર્ક્યુલેશન માટે વધારે તાકાત કરવી પડે છે. હાર્ટને વધારે એફિશિયન્સી, કાર્યશક્તિ વાપરવી પડે છે. હાર્ટનું આયુષ્ય ટૂંકું થાય છે. હાર્ટ આપણું લાંબા ગાળે પાછલી જિંદગીમાં 50-60 વર્ષે હાર્ટ નબળું પડે છે. એમાંથી હાઈ બીપી, બ્રેઇન સ્ટ્રોક, પેરાલિસિસ જેવા રોગો થાય છે. અને આપણા શાસ્ત્રોમાં આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ પણ એટલા માટે એને સાયન્સ ને ધર્મ સાથે જોડી દીધું છે. ઉત્તર બાજુનું માથું રાખીને સુઈ જઈએ તો એને મોહનિયું માથું કહેવાય. તમે જુઓ આખા ભારતમાં જ્યારે કોઈ સ્મશાનમાં મળદું પાડવામાં આવે ત્યારે એનું માથું ઉત્તર બાજુ રાખવામાં આવે છે. કારણ કે લોકો બીકના માર્યા, ડરના માર્યા કે મોહનિયું માથું ઉત્તર બાજુ માથું રાખીને ના સુવાય, આવું ધર્મ સાથે જોડી દીધું. એટલે મને ખબર છે કે હું 10 વર્ષનો નાનો હતો ત્યારે મારી બા મને કહે દીધી કે ઉત્તર બાજુ માથું રાખીને સુવો તો એને મોહનિયું માથું કહેવાય. બેટા, એ બાજુ સુવાય નહીં. મારી બાને આ વિજ્ઞાન ખબર નહોતી, પણ ત્યારનો મને વિચાર હતો કે ઉત્તર બાજુ મોહનિયું માથું કેમ કહેવાય. આજે મને એ પ્રશ્નનો જવાબ મળ્યો. તો મિત્રો, એ મારો જે મને જે નોલેજ પ્રાપ્ત થયું છે એ તમારી આગળ શેર કર્યું છે. પાછલી જિંદગીમાં જો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય તો મેં જે સુવાની રીત બતાવી, ઉત્તર બાજુ માથું નહીં રાખવાનું, બેસ્ટમાં બેસ્ટ દક્ષિણ બાજુ માથું રાખો અથવા પૂર્વ કે પશ્ચિમ બાજુ માથું રાખીને સુવો તો કોઈ વાંધો નહીં, પણ ઉત્તર બાજુ તમારા બેડરૂમમાં જો માથું રહેતું હોય તો એને ફેરવી નાખજો. અને સ્વપ્ન હું આખી જિંદગી, લાઈફ ટાઈમ જીવો ત્યાં સુધી ઉત્તર બાજુ માથું રાખીને સુવો નહીં, આપણી તબિયત માટે હાનિકર્તા છે. જય ભગવાન, જય.